અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણના ત્રિકોણમિતિના ઉપયોગોના દાખલા જોઈશું. તો ચાલો વિડિયો શરૂ કરીએ. હવે આપણે દાખલો નંબર 6 સમજીએ. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્ચકણનો માપ 30 ડિગ્રીથી વધીને 60 ડિગ્રી થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યું હશે? આકૃતિ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. 1.5 મીટર ઊંચો છોકરો, તો ધારો કે MC છે, એ છોકરો છે, એની ઊંચાઈ 1.5 મીટર છે. હવે એ શું કરે છે? સી અંતરથી ચાલતા ડી અંતર સુધી આવે છે. જ્યારે સી અંતર પર હોય છે ત્યારે તેનું ઉચ્છેદ કોણ, જ્યારે ટોચ જુએ છે તો એનું ઉચ્છેદ કોણ કેટલું છે? 30 ડિગ્રી. અને સી જી ડી અંતર સુધી આવે છે ત્યારે એનું ઉચ્છેદ કોણ વધીને 60 ડિગ્રી થાય છે, બરાબર. અને આ ઇમારત જે છે એની ઊંચાઈ આપણને 30 મીટર આપેલ છે. હવે અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ કે MC નું જેટલું માપ હશે એટલું જ માપ PV નું પણ હશે. તો આ 1.5 છે, તો અહીંયા કેટલા થશે? 1.5 મીટર થશે. હવે આખી ઇમારતની ઊંચાઈ આપણને કેટલી આપેલ છે? 30 મીટર. એટલે કે AB બરાબર આપણને 30 મીટર આપેલ છે. અને PB કેટલું આપેલ છે? PB બરાબર 1.5 મીટર થયું, બરાબર. આ સામસામેની બાજુઓ છે એટલે સરખું થયું. લંબચોરસની લંબચોરસ બને છે અહીંયા અને એની સામસામેની બાજુઓ સરખી થશે. તો PB બરાબર 1.5 મીટર થયા. હવે જો આપણે AP શોધવું હોય તો શું કરવું પડે? કે આપણે AB ના માપમાંથી PB બાદ કરીએ. તો અહીંયા AB માઇનસ PB બરાબર, તો AB નું માપ 30 મીટર છે માઇનસ PB એટલે 1.5 મીટર. તો બાદબાકી કરતા કેટલું મળશે? 28.5 મીટર. તો AP ની કિંમત આપણને મળે છે 28.5 મીટર. બરાબર. અને બીજું કે અહીંયા MN નું જેટલું માપ છે એટલું જ માપ CD નું હશે અને NP નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા DB નું થશે. અહીં બે ત્રિકોણ બને છે. કયા કયા? એક ત્રિકોણ છે ત્રિકોણ APN અને બીજું ત્રિકોણ બને છે ત્રિકોણ APM. હવે આપણે ત્રિકોણ APN ની વાત કરીએ તો ત્રિકોણ APN માં ખૂણો P જે છે એ કાટખૂણો છે એટલે 90 ડિગ્રીનો છે અને ખૂણો N જે છે એ 60 ડિગ્રીનો છે. એના સિવાય AP નું માપ આપણે મેળવ્યું છે. કેટલું થાય છે? AP બરાબર 28.5 મીટર થાય. હવે અહીંયા આ ખૂણાની વાત કરીએ આપણે, ખૂણા N ની, તો સામેની બાજુ આપેલ છે, પાસેની બાજુ આપણે શોધવાની છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કયું સૂત્ર વાપરીશું? tan નું. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે tan થીટા એટલે થીટા એટલે કયું? n ખૂણો લેવાનો છે. તો tan n બરાબર એની સામેની બાજુ કઈ થશે? AP થશે ભાગ્યા પાસેની બાજુ થશે NP. ત્યારબાદ tan n ખૂણાનું માપ પેલું છે 60 ડિગ્રી. તો tan 60 ડિગ્રી બરાબર AP નું માપ આપણે મેળવ્યું 28.5 અને NP જે છે આપણે શોધીશું. તો NP ના NP મૂકીએ. અહીંયા tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 બરાબર 28.5 ભાગ્યા NP. NP ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો વર્ગમૂળમાં 3 છેદમાં જતા રહેશે. તો NP બરાબર 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર થાય, બરાબર. તો NP N થી P સુધીનું અંતર આપણને મળે છે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. હવે આપણે બીજા ત્રિકોણની વાત કરીએ. બીજું ત્રિકોણ કયું બને છે અહીંયા? ત્રિકોણ APM. તો ત્રિકોણ APM ની અંદર ખૂણો P પણ અહીંયા કાટખૂણો જ બને છે અને બીજું ખૂણો M જેનું માપ આપેલ છે આપણને 30 ડિગ્રી. હવે ત્રિકોણ APM માં જોઈ શકીએ આપણને સામેની બાજુ આપેલ છે, પાસેની બાજુ આપણે શોધવાની છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કયું સૂત્ર લઈશું આપણે? tan થીટા. તો અહીંયા આપણે મેળવ્યું એ જ રીતે
टेन थीटा बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू थशे। हवे टेन केटलुं छे? अहींया 30 डिग्री, तो टेन एम बराबर सामेनी बाजू कई थशे? एनी एपी थशे, अने छेदमां पासेनी बाजू कई थशे? पीएम थशे। तो टेन एम, एम एटले के अहींया 30 डिग्री नो खूणो, तो टेन 30 डिग्री बराबर एपी, तो एपी ની કિંમત છે 28.5 અને પીએમ આપણે શોધવાના છે। અહીંયા ટેન 30 ડિગ્રી નું મૂલ્ય છે 1/3 વર્ગમૂળમાં 3 બરાબર 28.5/ પીએમ। પીએમ ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો શું થશે? ચોકડી ગુણાકાર કરતા પીએમ બરાબર 28.5 અને એની સાથે વર્ગમૂળમાં 3 ગુણાકારમાં થશે, તો પીએમ બરાબર 28.5 ગુણ્યા વર્ગમૂળમાં 3 મીટર આપણને મળે છે। હવે અહીંયા છોકરાએ કાપેલ અંતર, તો છોકરો સી થી ડી બિંદુ સુધી જાય છે, તો છોકરાએ કાપેલ અંતર બરાબર સી થી ડી સુધી, એટલે સી ડી કહેવાય। હવે આનું સી ડી નું જેટલું માપ છે એટલું જ માપ એમએન નું પણ છે, તો સી ડી બરાબર એમએન પણ કહી શકીએ આપણે। હવે અહીંયા આપણે એમએન શોધવું હોય તો શું કરવું પડે? પીએમ એમાંથી પી એન બાદ કરીએ તો આપણને એમએન મળી જાય, બરાબર? તો લખીએ આપણે પીએમ માઇનસ પીએન બરાબર, હવે પીએમ ની કિંમત આપણે મેળવેલી છે કેટલી છે? 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ પીએન, આપણે પીએન એટલે કે એનપી આપણે મેળવ્યા, કેટલા મેળવ્યા? 28.5/ વર્ગમૂળમાં 3। હવે આપણે શું કરીશું? અહીંયા 28.5 બંને સંખ્યાની અંદર છે, તેને આપણે કોમન કાઢી લઈએ, તો 28.5 અને કૌંસમાં શું રહેશે? વર્ગમૂળમાં 3 માઇનસ 1/ વર્ગમૂળમાં 3। તો અહીંયા સમજીએ તો આ પૂર્ણાંક સંખ્યા છે ને આ અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર? બંનેનો સાદુરૂપ આપો એટલે કે અહીંયા બાદબાકી કરવાની છે, તો આ સંખ્યાને આપણે છેદમાં વર્ગમૂળમાં 3 લાવવા પડશે, તો તેના માટે આપણે એને વર્ગમૂળમાં 3 વડે ગુણીશું, તો શું થશે? 28.5 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 માઇનસ 1 અને સમગ્રનો છેદ વર્ગમૂળમાં 3 થઈ જશે, તો બરાબર 28.5 અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થયા, માઇનસ 1 અને છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 28.5, 3 માઇનસ 1 એટલે કે 2 રહેશે અને છેદમાં વર્ગમૂળમાં 3 રહેશે। હવે આ સંખ્યાને શું કરીશું આપણે? છેદમાં અહીંયા વર્ગમૂળમાં 3 છે ને, તો અંશમાં અને છેદમાં વર્ગમૂળમાં 3 વડે ગુણીશું, તો 28.5 2/ વર્ગમૂળમાં 3 છે। આ સંખ્યાને આપણે અંશ અને છેદમાં વર્ગમૂળમાં 3 વડે ગુણીશું, બરાબર? તો 28.5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 થશે અને છેદમાં કેટલા થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 થયા। હવે શું કરીશું આપણે? 28.5/3 કરવાના છે, તો શું થશે? 9.5, તો આપણી પાસે શું રહ્યા? 9.5/2 વર્ગમૂળમાં 3, 9.5/2 કરીએ તો શું થશે? 19/3 મીટર। આ મળે છે આપણને છોકરાએ કાપેલ અંતર સી થી ડી સુધી પહોંચવામાં છોકરાએ 19/3 મીટર જેટલું અંતર કાપેલ છે। ફરીથી રિપીટ કરી લઈએ, 1.5 મીટર ઊંચું એક છોકરો છે, 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે, હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્ચેપ કોણનો માપ 30 ડિગ્રીથી વધીને 60 ડિગ્રી થાય છે, તો કેટલું અંતર ચાલ્યું હશે? જેના માટે સૌ પ્રથમ આપણે આકૃતિ દોરી લીધી, જેમાં 1.5 મીટર એટલે કે એમસી જે બતાવેલ છે એ છોકરો છે, છોકરો સી બિંદુ પરથી ડી બિંદુ સુધી જાય છે, હવે જ્યારે ઇમારતની ટોચ જુએ છે તો પેલા ઉચ્ચેપ કોણ એનું 30 ડિગ્રી હોય છે, જે વધીને 60 ડિગ્રી આપે છે। ઇમારતની ઊંચાઈ આપણને 30 મીટર આપેલ છે, જેમાં આ છોકરાની ઊંચાઈ 1.5 મીટર હતી, તેની સામેની બાજુ પણ 1.5 મીટર થાય, કેમ કે અહીંયા લંબચોરસ બને છે એટલે સામેની બાજુ સરખી હોય, અને 30 મીટર આખી ઊંચાઈમાંથી આપણે 1.5 મીટર બાદ કર્યા તો 28.5 મીટર, જે આપણને એપીની ઊંચાઈ મળે છે। અહીં આકૃતિ પરથી આપણે સમજ્યા કે બે ત્રિકોણ બને છે, ત્રિકોણ એપીએન અને ત્રિકોણ એપીએમ। ત્રિકોણ એપીએન ની અંદર ખૂણો પી કાટખૂણો છે 90 અને એન કેટલું આપેલું છે? 60 ડિગ્રી।
એ બી આપણે 28.5 મીટર મેળવ્યા. અહીં આપણને સામેની બાજુ આપેલ છે એટલે આપણે પાસેની બાજુ શોધવાની હતી. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો એના માટે આપણે ટેન થીટા સૂત્રનો ઉપયોગ કર્યો. તો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો ટેન એન બરાબર સામેની બાજુ. તો આ ત્રિકોણની અંદર સામેની બાજુ એપી થઈ ને પાસેની બાજુ એનપી થઈ. તો ટેન 60 ડિગ્રી બરાબર એપી એટલે 28.5 છેદમાં એનપી. ટેન 60 ડિગ્રી નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 બરાબર 28.5 છેદમાં એનપી. એનપી ને આપણે સૂત્ર કરતા બનાવ્યા તો આપણને એનપી બરાબર એનપી એટલે કે પીએન સમજીશું, એના બરાબર 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 મીટર મળ્યા. પછી શું કર્યું આપણે, બીજો ત્રિકોણ લીધો. બીજા ત્રિકોણ ની અંદર ત્રિકોણ એ પી એમ ની વાત છે, જેમાં ખૂણો પી 90 ડિગ્રી અને ખૂણો એમ 30 ડિગ્રી છે. અહીં પણ સામેની બાજુ આપણે આપેલ છે, પાસેની બાજુ શોધવાની હતી એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે આપણે ટેન થીટા નો ઉપયોગ કર્યો છે. ટેન એમ બરાબર સામેની બાજુ અહીંયા એપી થઈ ને પાસેની બાજુ એમપી થઈ એટલે કે પીએમ થયા. હવે ટેન 30 ડિગ્રી છે, એપી 28.5 અને છેદમાં પીએમ. ટેન 30 ડિગ્રી ની કિંમત છે 1 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 28.5 છેદમાં પીએમ. પીએમ ને સૂત્ર કરતા બન્યા તો વર્ગમૂળમાં 3 અંશમાં જતા રહ્યા તો પીએમ ની કિંમત આપણને 28.5 વર્ગમૂળમાં 3 મીટર મળી. હવે આપણે શોધવાનું શું હતું, એમાં છોકરા એક આપેલ અંતર, છોકરો અહીંયા સી થી ડી સુધી આવે છે. તો સી થી ડી સુધી આવે છે એનો મતલબ એમ અને એન, સી ડી અને એમ એન બંનેનું માપ સરખું હશે. તો એમ એન શોધવા માટે શું કરવું પડે, આપણે પીએમ માંથી આપણે એન થી બાદ કરીએ તો આપણને એમ એન મળી જાય. તો અહીંયા પીએમ આપણે મેળવ્યું, કેટલું મેળવ્યું, 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ પીએમ કેટલા મેળવ્યા, 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. અહીંથી આપણે 28.5 કોમન કાઢી લીધા, અંદર શું રહ્યું, વર્ગમૂળમાં 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 છેદમાં છે એટલે આપણે આ સંખ્યાને એટલે કે વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 વડે ગુણી દીધા. તો શું થયું, 28.5 વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 3. બંનેનો ગુણાકાર 3 થયો, 3 માઇનસ 1 2 થયા એટલે 28.5 × 2 વર્ગમૂળમાં 3 થયા. આ સંખ્યાની અંદર છેદ ઉડાવવા માટે આપણે શું કરવું પડ્યું કે આ સંખ્યાને આપણે અંશ અને છેદમાં વર્ગમાં 3 વડે ગુણવા પડે. તો અહીંયા 28.5 × 2 છેદમાં વર્ગમાં 3 વડે ગુણ્યા. હવે અહીંયા 2 વર્ગમૂળમાં 3 અને 28.5 એમને એમ રહ્યા, વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 બંનેનો ગુણાકાર 3 થયો અને 28.5 ભાગ્યા 3 કરતા 9.5 મળે. 9.5 × 2 કર્યા તો 19 મળ્યા અને વર્ગમૂળમાં 3 એટલે 19 વર્ગમૂળમાં 3 મીટર જેટલું છોકરાએ અંતર કાપેલ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. અહીં આપણે આ દાખલા પૂરા કરીએ છીએ. ત્યાર પછીના દાખલાઓ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો.